જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જોશો. જો સવાર થઈ ગયું છે, સવારના કપડાં વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે, નીચેનું બધું સાફ સફાઈ થઈ ગઈ છે. આજે આપણે ઉપરના ફ્લોરમાં આવી ગયા છીએ તો ઉપર બધું સાફ સફાઈ કરીએ છીએ. એસી પંખા બધું ચાલુ કરી દઈએ છીએ. રૂટીન કાર્ય પાછું આજે આપણો રૂમ લેવાનો છે. ભગવાનનો રૂમ થોડો ઘણો થઈ ગયો છે, થોડો ઘણો બાકી છે. ત્યાર પછી બહેનની મોભીને એ બધું કરવાનું છે. ત્યાર પછી બધું વારીને પોતા કરીને બધું સાફ સફાઈ કરી નાખીએ. ચાલો આજનું રૂટીન કાર્યમાં આપણે એ કરવાનું છે. અને ધૂળ પણ છે ને, આ વરસાદ બહુ પડ્યો એટલે બધી ભેજ આવ્યો છે. અમારે તો આખા મકાનમાં ભેજ આવ્યો છે આ વખતે, કેમ કે મહિનો દોઢ મહિનો તો વરસાદ એમનો વરસો એટલે શું તડકો નીકળો જ નથી. એટલે આ વખતે છે ને ભેજ આવ્યો છે, નકર અમારે ક્યારેય ભેજ નથી આવતો. આ વખતે બહુ જ ભેજ આવ્યો છે એટલે બધે પોપડાઈ પડી ગયા છે. હવે વિચારી આવતા વર્ષે કંઈક કલર કરવાનું. અત્યારે તો દિવાળી આવી ગઈ છે ને, અત્યારે તો કહેતા હતા પણ અમે ના પાડી કે આ વખતે કાંઈ આપણે કરવું નથી. હવે અત્યારે તો પાછું પહોંચાય નહીં એટલે હવે આગળ જોઈએ બધે કેમ કે જવું છે. બધે વખતે ભેજ બહુ આવ્યો છે એટલે જોઈએ આગળ હવે શું કરીએ. કેમ કે બધે આખા અમારા રૂમમાં તો નકર ક્યારેય ન આવતો, નીચે હોલમાં ક્યારેય ન આવતો, પણ બધે મકાન આખામાં ભેજ આ વખતે આવી ગયો છે. તો ચાલો હવે આખા રૂટીન કાર્યમાં બહેના રહેજો, કેમ કે આપણે ભાજી લઈને બધું સાફ સફાઈ કરવાનું ચાલુ કરીએ. જો આપણે પંખો લેવા જઈએ છીએ તો કેટલી ધૂળ જામી ગઈ છે. ટેબલ ઉપર ચડીએ તો વાર તો લાગે ને, તો લુવા મેં ડામ તો જો બાવા બાવા. કેમ કે દરવાજો ને બારી ખુલ્લું હોય ને રસ્તાને, આપણે રોડના કાંઠાનું મકાન છે એટલા માટે ધૂળ બહુ આવે, નોકરી ધૂળ ચડી જાય છે. જો આપણે એલર્જી છે, નીચું જોઈને પંખો સાફ કરવો પડે, નકર બધી નાકમાં વયું જાય તો દુઃખ થાય. સીધું આપણે દવા લેવી પડે. પંખો એકવાર સાફ કરીને પાછો બીજી વાર સાફ કરશું સરસથી. નીચું જોઈને તો કરાય નહીં, પછી નિરીક્ષણ કરી લઈ કે ક્યાં બાકી રહ્યું છે. થતા હોય ને થોડાક જે થોડાક જે બહુ ના હોય પૂછતા હોય કે ધૂળ બધી પંખો જ ખેંચી લઈએ, રૂમની આખી ધૂળ પંખો ખેંચી લઈએ. પંખો ચાલુ હોય ને એટલે પંખો સાફ કરીને આપણે નીચે ઉતરી ગયા છીએ. હવે વારવાર જો જૂનાગઢમાં કરા પડ્યા છે ઉભે, જો મોટા મોટા, જો તળ તળાટી થાય છે જેને આટલો આટલો મોટો મોટો વરસાદ આવે. ખેડૂતોની બિચારીની હાલત બહુ ખરાબ કરી નાખી છે અત્યારે. કેવો વરસાદ આવે છે, અને જરા કચરા કરવા પર કરવાના છે. હમણાં મારી પાસે કામ જ નથી એટલે. અને તું જરા કર, તમારે રસોડું કરવાનું કે ઉપરનો રૂમ કરવાનો છે? પાંચ માવા મોકલી દઉં મારા વાલા, 5 લીટર મોકલું મારા વાલા એમ. આ 5 માવા મોકલી દઉં મારા વાલા, 5 મો અને 5 માવા મોકલાવો કોકા. 5 માવા મોકલી દઉં મારા વાલા, 5 માવા મોકલાવું મારા વાલા એમ કહેશે. જો બેસી ગયા કે હું મોકલાવું મારા વાલા, 5 માવા મોકલાવ હો પારી નું ડબલું તમારે જોઈ લ્યો. આ ન ખવાય,
ત્યારે તો જ અમારા કાટો ચડે અને આ વિડીયો માં મારે લાઈક અને સબસ્ક્રાઇબર એટલા બધાનું શેર કરો એટલા વિડીયો મારા હા ચોરવા બેહી જા હાકરી માવો જોઈ લ્યો હમણા જમાવતા આવ્યા તો જોઈ લ્યો આપણે છે ને આજે રૂમ સાફ કરીને થોડા ફ્રી થઈ ગયા છીએ અને કઢી બનાવીએ છીએ તો નરેશ એમ કહે છે કે પાંચ માવા મોકલાવું તો માવા તો કઈ ખવાય નહીં વ્યસન હોય કોઈને એ ખાતા હોય એને કોઈ આપણે ના પડાય નહીં કેમ કે વ્યસન હોય એને ના પાડીએ ને તો એને એક તો ખીચ ચડતી હોય વ્યસન હોય એને ના પાડો ને ત્યાં આપણી ઉપર તીખા થાય ખારા થાય આપણે અનુસને કહીને કે માવા ન ખવાય એટલે એ છે ને ગરમ થાય એ કે માવા ખાવશું એ કે એ મારું વ્યસન એક છે એ કે તો એ તો મને ખાવા દે એમ કે તો એ ખાય છે વ્યસન તો આ વિડીયામાં એમ કહેશે કે પાંચ માવા મોકલાવું મારા વાલા એમ તો કોઈ પણ ને ખાવા હોય તો કોમેન્ટમાં કેજો હા કે ન ખાવા હોય ના એટલે એમ કે છે કે આજે નરેશ કે છે કે આ વિડીયો મારો છે ને હિટ જવો જોઈએ આ વિડીયોમાં મારે 500 લાઈક થવી જોઈએ અને સબસ્ક્રાઇબર વધવા જોઈએ ને વોચ ટાઈમે આ વિડીયોમાં વધારે થવો જોઈએ એમ કે છે તો તમને બધાને જો નરેશને એટલો બધો સપોર્ટ આપવો હોય પાંચ માવા મોકલાવું મારા વાલા એમાં તો તમે જરૂરથી શેર કરજો વિડીયાને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે રોજે રોજ આપણે નવા નવા વિડીયો શેર કરીએ છીએ તમારી સમક્ષ ફેમિલી વિડીયો હોય છે કોમેડી વિડીયો હોય છે સાસુ વહુના વિડીયો હોય છે અમારી મા દીકરીના વિડીયો હોય છે કપલ વિડીયો હોય છે તો તમને બધાને જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલને શેર કરી દેજો તો ચાલો આગળ આગળ મળીએ હજી થોડોક વિડીયો આપણે બાકી છે કેમ કે આ તો સવારના કામકાજમાં પડ્યા છીએ અને વચ્ચે પાંચ માવા વાળા આવી ગયા અને અત્યારે આપણે કઢી બનાવીએ છીએ તો જો આપણે કઢી ઉકળે છે થોડીક આપણે પપ્પા માટે કઢી બનાવી છે લવિંગ બાદિયા મરચા રાય જીરું સરસથી ચણાનો લોટ લસણવાળી ચટણી બધું નાખીને આપણે આજે એટલી એવી કઢી બનાવી છે તો કોને કોને કઢી પણ ભાવે છે તે પણ કહેજો કેમ કે કઢી ને ખીચડી ઘણાના ફેવરિટ હોય છે બાજરાનો રોટલો અને કઢી ઘણાના ફેવરિટ હોય છે આ કઢી તો દેશી ભાણું કહેવાય ભાઈ બાજરાના રોટલા અને કઢીને મને તો એમ કઢી ના ભાવે અમને તો છે ને મને તો કઢીને ખીચડી હોય ને તો ભાવે તો ચાલો આપણે કઢી હવે જુઓ તૈયાર થઈ ગઈ છે રોટલા બની ગયા છે સંભારો બની ગયો છે અને સરસથી આપણી રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે તો ચાલો માવા વાળા સૂઈ ગયા છે અને હું હવે સૂઈ જાઉં છું આપણે ખાઈ લીધું છે ફ્રી થઈ ગયા છીએ તો ચાલો હવે આપણો જેટલો બ્લોગ આવ્યો હોય ને તો બધો સ્વીકારી લેજો કેમ કે હમણાં બહુ જ કામકાજમાં છું તો થોડોક ઓછો આવે છે તો ચાલો આવતીકાલે મસ્ત મસ્ત વિડીયો આવવા મળશે કેમ કે હવે ફ્રી થઈ જાય એટલા માટે તો ચાલો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય.